નમસ્કાર મિત્રો, રાજ્યમાં આજે ફરીવાર વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. મિત્રો, આગામી ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું છે કે આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદ વરસી શકે છે. તો મિત્રો, રાજ્યમાં અન્ય જિલ્લાઓમાં જો વાત કરીએ તો રાજ્યમાં આજે કચ્છ, દ્વારકા, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ સારો એવો વરસાદ વરસી શકે છે. એ સિવાય મિત્રો, પોરબંદર, જૂનાગઢ, જામનગર, અમરેલી અને ગીર સોમનાથમાં પણ વરસાદ થઈ શકે છે. તો મિત્રો, બીજી બાજુ વાત કરીએ તો ભાવનગર અને બોટાદમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો, ખાસ કરીને ઉલ્લેખનીય એ છે કે ગઈકાલે રાજ્યમાં એક જ દિવસમાં 140 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. પંચમહાલના જાંબુ ઘોડાના 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ડભોઈ સખોડમાં પણ 1 થી 1.25 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. મહુવા, વધઈ, વાલોદ, મહેસાણામાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. બોડોલી, બારદેવી, ડેડિયાપાડા, ગણદેવીમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. મિત્રો, ગઈકાલે રાજ્યમાં સિઝનનો 97.53% વરસાદ થયો હતો, જેમાં મિત્રો 56 તાલુકામાં 40 ઇંચથી લઈને વધુ વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો એ માત્ર એક જ તાલુકામાં 5 થી 10 ઇંચ વરસાદ વરસ્યો હતો. એ સિવાય કચ્છ જિલ્લામાં સૌથી વધુ 151% જેટલો વરસાદ પડ્યો હતો. મિત્રો, લો પ્રેશરની અસરના ભાગરૂપે આવતીકાલથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ જશે. મિત્રો, બંગાળની ખાડીમાં જે સર્જાયેલી સિસ્ટમ છે તેની અસરનો ઘેરાવો મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર લાગુ રહેશે. જોકે ચેલી સિસ્ટમના ઘેરાવા કરતાં ખૂબ જ નાનો છે અને અસર ખૂબ જ ઓછી રહેશે, તેમ છતાં નાનો વરસાદનો રાઉન્ડ જોવા મળશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કયા વિસ્તારમાં વરસાદ પડશે. તો મિત્રો વાત કરીએ તો સિસ્ટમની અસરના ભાગરૂપે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં એટલે કે બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને પાટણ જિલ્લામાં શક્યતા ગણવી જોઈએ. દક્ષિણ ગુજરાત અને ઉત્તર પૂર્વ કચ્છ વિસ્તારમાં વરસાદની શક્યતા ખૂબ જ ઓછી રહેશે, જ્યારે મિત્રો સૌરાષ્ટ્રમાં નહિવત શક્યતા પણ જોવા મળશે. સિસ્ટમ નાની છે એટલે કે અસર ઓછી રહેશે, પરંતુ ચોમાસાની સિઝન હોવાથી થંડર સ્ટ્રોમ પણ વરસાદ અમુક વિસ્તારમાં પડી શકે છે. બાકી વધારે વરાપ, રેડા, ઝાપટા જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો વરાપ કેટલા દિવસ ચાલશે. તો રાઉન્ડ પૂરો થાય પછી ચાલુ મહિનાના દરમિયાન વાત કરીએ તો વરાપનો માહોલ રહેશે. જો કે 28-29 તારીખે ફરી વાતાવરણમાં થોડોક બદલાવ આવશે. ત્યારબાદ મિત્રો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કચ્છના ખેડૂત ભાઈઓને પોતાના ખેતીના કામો છે એ વાતાવરણમાં ધ્યાન રાખીને પતાવી દેવા જોઈએ.